નમસ્કાર, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આદિપુર ગુજરાતીમાં તબી ક્લાસમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3માં હિન્દી રીડરમાં 9મો પાઠ, 9મી કવિતા ગુડિયા રાની આજે આપણે એ ગાશું. અહીંયા ગુડિયા એટલે ઢીંગલી છે, રમકડાની ઢીંગલી છે. એ કેવી સરસ લાગે છે, છોકરીઓને તો બહુ ગમે. મેળામાંથી એટલે અને દુકાનોમાંથી અમસ્તી એટલે તો એનો શણગાર કેવો છે, એની આંખ કેવી છે, એના વાળ કેવા છે, એ શું કામ ગમે છે, એ શું કરે છે, એવું સરસ મજાનું કાવ્ય છે 9મું. ગુડિયા રાની પ્યારી પ્યારી ગુડિયા રાની, કાલે કાલે બાલ સવારે લાલ લાલ યે હોઠ તુમારે, નીલી નીલી સુંદર આંખે લગતી સબકો બડી સુહાની, પહેના તુમને ફ્રાક ગુલાબી ભર દેતે હૈ જબ હમ ચાબી, ઉછલ ઉછલ કર સારે ઘર મેં તુમ કરને લગતી શૈતાની, ગુડિયા રાની મુજકો ભાતી ગુડિયા રાની. કે ઢીંગલી તું અમને બહુ પ્રેમાળ, બહુ જ સારી લાગે છે, તે કાળા કાળા તારા સરસ મજાના વાળ છે. સમારના એટલે આમ શણગારવું થાય, પણ અહીંયા સરસ મજાના ઓળીને એમાં બહુ નાખેલી છે, એને ફૂલ નાખેલું છે, ને તારા હોઠ છે એ લાલ લાલ છે, અને તારી આંખો છે માંજરી છે, નીલી નીલી બ્લુ બિલાડી જેવી એવી છે, જે બધાને બહુ સુંદર લાગે છે. તે સરસ મજાનું છોકરીઓનો ફેવરિટ કલર હોય છે ગુલાબી, તો સરસ ગુલાબી રંગનું તે ફ્રોક પહેર્યું છે. અને જ્યારે અમે તને ચાવી ભરી દઈએ છીએ, રમકડાની ઢીંગલી છે, તો પછી તું આખા ઘરમાં ફરફર કરે છે અને ઉછળી ઉછળી અને તું તોફાન કરે છે, પ્રેમાળ તોફાન, નુકસાન ન થાય એવા, જે અમને બહુ ગમે છે. તો એ ઢીંગલી તું મને બહુ ગમે છે. આ કવિતામાં આવતા અઘરા શબ્દો જોઈએ આપણે. પ્યારી પ્રેમા, ગુડિયા ઢીંગલી, બાલ વાળ, સંવારના શણગારવું એટલે અહીંયા ઓળવું, ઓઠ એટલે હોઠ, નીલી બ્લ્યુ સુહાની સુંદર, પહેરના પહેરવું, ફ્રાક ફરાક. જો આ માત્રા છે અંગ્રેજીનો શબ્દ છે એટલે આમ એની માત્રા આપણે આમ કરીએ, પણ અંગ્રેજી શબ્દ છે એટલે એની માત્રા આવી રીતે થાય. તો ફ્રોક ફરાક, ચાબી ચાવી, ઉછળના ઉછળવું, સારા એટલે આખું, શૈતાની તોફાન, ભાના એટલે ગમવું અથવા તો પસંદ આવવું. હવે આ કવિતામાં ખાલી જગ્યા આપેલી છે. કાલે કાલે શું હોય, કાળા કાળા શું હોય, મારા તો સફેદ છે, પણ તમારા કાળા કાળા શું છે? સરસ બાલ. પછી લાલ લાલ શું હોય, ઓઠ, કે હોઠ લખો તો પણ સાચું, ઓઠ. અને લીલી નીલી સુંદર આંખે, બંને આંખો છે એટલે આંખે. તો સરસ મજાની કવિતા છે. આમાં સ્વાધ્યાયમાં નીચે ચિત્ર પણ આપેલું છે બતકનું, કમળનું. તો બતક સફેદ હોય, ઝાડમાં લીલો રંગ પૂરજો, ડાળીઓનો મરૂન રંગ પૂરજો, કમળનો ગુલાબી રંગ, પાણીનો આસમાની રંગ બ્લુ જેવો રંગ. તો આજે આપણે 9મું કાવ્ય જોયું, ગુડિયા રાની એટલે કે એક રમકડાની ઢીંગલી, અને એમાં શું શું સારું લાગે છે અને શું કરે છે એના વિશે આપણે શીખ્યા. હવે આપણે આગળ એનું સ્વાધ્યાય જોઈશું.